નમસ્તે જૈન મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે નોટિફિકેશન છે આવેલ છે એની માહિતી વિડીયોની અંદર લઈશું એ પહેલાં મહત્ત્વની વાત કે જે પણ લોકો વિડીયો જોયા પછી અહીંયા એલિજિબલ હોયને આ ફોર્મ ભરવા માંગતા હોય તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે લિંક આપેલ છે એ લિંક ઉપર જઈને તમે જેટલી પણ ગવર્મેન્ટ ભરતીઓ ચાલુ છે એની માહિતી લઈ શકો છો આ જે ભરતી છે મિત્રો એની ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ઓનલાઈન એપ્લાય કરવા માટેની ડાયરેક્ટ લિંક પણ ત્યાં આપેલ છે તો મિત્રો સૌથી પહેલાં વિડીયોને પૂરો જુઓ જો તમને વિડીયો જોયા પછી એવું લાગે તો આપણા ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે ત્યાં જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો જે પણ મિત્રો અહીંયા ફોર્મ ભરવા માંગે છે તો સૌથી પહેલાં તો મિત્રો આ નોટિફિકેશનની પીડીએફ સારી રીતે વાંચવી સમજવી જરૂરી છે તો સૌથી પહેલાં નોટિફિકેશન સમજો અને એના પછી જ ઓનલાઈન એપ્લાય કરવું મિત્રો તમે પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આપણી આ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નોલેજ ફેક્ટ્રી વન ડોટ ઇન એના ઉપર જઈને તમે જે પણ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ આવતી હોય એની માહિતી લઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને જે તે ભરતી હોય મિત્રો એની ડાયરેક્ટ એપ્લાય કરવા માટેની લિંક પણ આપણી અહીંયા વેબસાઇટ પર અવેલેબલ છે તો મિત્રો ગૂગલમાં જઈને તમે ડબલ્યુ 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 ડોટ નોલેજ ફેક્ટરી વન ડોટ ઇન સર્ચ કરીને જોબની માહિતી છે લઈ શકો છો મિત્રો આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ પાંચ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવેલ છે જેની અંદર અલગ અલગ પોસ્ટ આપેલી છે પણ આપણે આ વિડીયોની અંદર જે હેડ ક્લાર્ક માટેની નોટિફિકેશન છે એની માહિતી લેવાના છીએ બાકી જે પણ પોસ્ટ આપી છે એના નોટિફિકેશન આવેલ છે એની માહિતી આપણે અલગ અલગ વિડીયો દ્વારા હું તમને પહોંચાડીશ તો મિત્રો આ વિડીયોની અંદર ફક્ત આપણે હેડ ક્લાર્ક માટેની જે ડિટેલ છે એ ચેક કરીશું તો ફોર્મ ભરવાનું મિત્રો આજથી ચાલુ થયું છે ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો પણ આપણા આજ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે મિત્રો ત્યાંથી પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે મિત્રો એક ત્રણ બે હજાર એકવીસ રાત્રે બાર વાગ્યા સુધી તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે મિત્રો પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો જે રિટર્ન ટેસ્ટ છે લેવામાં આવશે અને રિટર્ન ટેસ્ટની અંદર જે પણ જગ્યાઓ હોય મિત્રો એના ત્રણ ઘણા ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો તમારા રિટર્ન ટેસ્ટ અને કોમ્પ્યુટર ટેસ્ટ એ બંનેની અંદર જે માર્ક્સ આવે છે મિત્રો એ બંનેના સરવાળાને આધારે જે મેરિટ બનશે મિત્રો એ ફાઇનલ સિલેક્શન છે એ કરવામાં આવશે જેની માહિતી મિત્રો આપણે આગળ જોઈએ છીએ મિત્રો હેડ ક્લાર્ક માટેની અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ખાતામાં જે જગ્યાઓ છે એ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને નોટિફિકેશનની અંદર તમે સારી રીતે આ સમજી શકો છો મિત્રો જગ્યાની વાત કરીએ તો એકસો સત્તાવન હેડ ક્લાર્કની જગ્યાઓ અલગ અલગ વિભાગોની અંદર છે જેની નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલ છે તો જગ્યાઓ સિવાય મિત્રો અધર ઇન્ફોર્મેશન છે સારી રીતે સમજી લો એના પછી તમે જગ્યાઓ છે એ આપણા આજ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને સારી રીતે સમજી શકો છો હેડ ક્લાર્કનો પગાર પગારધોણ મિત્રો જોઈએ તો પહેલાં પાંચ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ફિક્સ છે પ્રતિમાસ આપવામાં આવશે અને પાંચ વર્ષ પૂરા થાય એના પછી જે સરકારી ધોરણ મુજબ પે સ્કિલ મળતો હોય એ મળવાપાત્ર છે મિત્રો હેડ હેડક્લર્કની પોસ્ટ છે એટલે પગારધોણ છે અહીંયા સ્ટાર્ટિંગથી જ સારો આપવામાં આવે છે મિત્રો નોટિફિકેશનની અંદર કોમ્પ્યુટરની જાણકારી જે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ એની પણ માહિતી આપી છે તમારી પાસે કોમ્પ્યુટરના કોર્સ કરેલું જે માન્ય સર્ટિફિકેટ છે હોવું જોઈએ અને જો તમારી પાસે માન્ય સર્ટિફિકેટ ના હોય તો તમે ધોરણ દસ ધોરણ બાર કે પછી ડિગ્રી કે ડિપ્લોમાની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એની અંદર કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો એ માર્કશીટ છે તમારે રજૂ કરવાની રહેશે તો મિત્રો અહીંયા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે અથવા તો કોમ્પ્યુટરનું જ્ઞાન તમે છે એનું પ્રૂફ જરૂરી છે મિત્રો વયમર્યાદાને લગતી માહિતી છે ડિટેલમાં પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર અને અલગ અલગ કેટેગરી માટે નોટિફિકેશનની અંદર દર્શાવેલ છે તો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને સારી રીતે તમારી કેટેગરી મુજબ સમજી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની મિત્રો વાત કરીએ હેડ ક્લર્ક માટે તો બેચલર ડિગ્રી છે માગેલ છે તમે સ્નાતક હોય કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય જો તમે બેચલર ડિગ્રી ધરાવતા હોય તો તમે અહીંયા અરજી કરી શકો છો અને કોઈ કન્ડિશન છે મિત્રો પર્સન્ટેજની અહીંયા માંગેલ નથી તો તમે જો ખાલી સ્નાતક હોય ગ્રેજ્યુએટ હોય તો તમે અરજી કરી શકો છો મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીએ તો સો રૂપિયા એક્ એપ્લિકેશન ફી અને પ્લસ બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ છે એ રીતે મિત્રો સો રૂપિયા ફી છે જે પણ લોકો જનરલ કેટેગરીની અંદર આવે છે એ લોકોએ ભરવાની છે જ્યારે એસસી એસટી એસીબીસી ઇડબ્લ્યુ એસની અંદર જે પણ ઉમેદવાર આવતો હોય એમને કોઈપણ પ્રકારની ફી છે અહીંયા ભરવાની નથી અને ફી ભરવા માટેની મિત્રો લાસ્ટ ડેટ છે છ ત્રણ બે હજાર એકવીસ તો જે પણ લોકો અહીંયા પોસ્ટ ઓફિસ દ્વારા ફી ભરવા માગશે પોસ્ટ ઓફિસની વાત છે મિત્રો પોસ્ટ ઓફિસમાં તમે જો ફી ભરવા માંગતા હોય તો છ ત્રણ બે હજાર એકવીસ એની લાસ્ટ ડેટ છે મિત્રો મેં આગળ કહ્યું એ રીતે કે પહેલાં લેખિત પરીક્ષા હશે અને એના પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એ લેવામાં આવશે તો લેખિત કસોટી જે છે મિત્રો એ ઓએમઆર પદ્ધતિ જ હશે અને એની અંદર એકસો વીસ મિનિટનો સમયગાળો છે આપવામાં આવશે અને બસો માર્ક્સનું કુલ પેપર છે હશે જેની અંદર મિત્રો આપણે સબ્જેક્ટ જોયો તો પહેલું છે સામાન્ય જ્ઞાન અને સામાન્ય જ્ઞાનની અંદર ગુજરાતનું ઇતિહાસ ગુજરાતની ભૂગોળ કલા અને સંસ્કૃતિ ભારતનું બંધારણ સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહો ભારત અને ગુજરાત બરાબર છે કોમ્પ્યુટરને લગતું બેઝિક જ્ઞાન પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજ મેનેજમેન્ટ એનો એસી ગુણ છે મિત્રો એના પછી ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય પચાસ ગુણ એના રહેશે અંગ્રેજી વ્યાકરણના ચાલીસ ગુણ રહેશે અને મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ બરાબર છે તો એ મેથ્સ રિઝનિંગવાળો સેક્શન છે જેની અંદર ત્રીસ ગુણના પ્રશ્નો છે પૂછવામાં આવશે આ રીતે બસો ગુણ અને એકસો વીસ મિનિટનો સમયગાળો લેખિત પરીક્ષાને આપવામાં આવશે ઓએમઆર પદ્ધતિની જે આ એક્ઝામ છે એ યોજવામાં આવશે મિત્રો લેખિત પરીક્ષાની અંદર મેરિટના આધારે લેખિત પરીક્ષામાં ત્રણ ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એટલે એકસો સત્તાવન જગ્યાઓ છે મિત્રો તો એના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટના આધારે લેખિત કસોટીના માર્ક્સના આધારે સિલેક્ટ કરવામાં આવશે અને કોમ્પ્યુટર ટેસ્ટ એની અંદર બોલાવવામાં આવશે મિત્રો જે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે એનું માળખું છે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ આવશે અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ છે લેવામાં આવશે જેના માર્ક્સ જોઈએ તો ગુજરાતી ટાઈપિંગના ત્રીસ માર્ક્સ છે ઇંગ્લિશ ટાઇપિંગના વીસ માર્ક્સ છે અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ છે મિત્રો એની અંદર પચાસ માર્ક્સ તો મિત્રો આ રીતે સો માર્ક્સનું પેપર હશે અને દોઢ કલાકનો સમય આપવામાં આવશે જે આપણે ત્રીજો સેક્શન જોયો કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ એની અંદર ક્યાં કયા ટોપિક હશે તો વર્ડ ફાઇલ તૈયાર કરવાની છે પાવર પોઈન્ટની અંદર તમારે સ્લાઇડ તૈયાર કરવાની રહેશે એક્સેલની સ્પ્રેડશીટ છે બનાવવાની રહેશે અને મિત્રો એક ઈમેલ કરવાનો રહેશે તો જે વર્ડ ફાઇલ છે એના દસ માર્ક્સ છે પાવર પોઈન્ટ સ્લાઇડના પંદર માર્ક્સ છે એક્સેલ સ્પ્રેડશીટના પંદર માર્ક્સ છે અને ઈમેલના દસ માર્ક્સ છે આપણે જે ઉપર ત્રીજો સેક્શન જોયો મિત્રો કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ પચાસ માર્ક્સનો એ પચાસ માર્ક્સની અંદર આ ટોપિક છે પૂછવામાં આવશે તો મિત્રો હેડ ક્લાર્ક વર્ગ ત્રણની જગ્યા માટે મેરિટ યાદી છે ભાગ એક લેખિત કસોટી ઓપ્ટિકલ માર્ક રીડર એટલે કે ઓમાર પ્રશ્નપત્ર અને ભાગ બે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એ બંનેમાં મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે એટલે મેરિટ છે મિત્રો બંને એક્ઝામના આધારે તૈયાર કરવામાં આવશે અને અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ છે મિત્રો નહીં હોય તો તમારા બે ટેસ્ટની અંદર જે પણ માર્ક્સ આવશે એના આધારે તમને આ જોબ મળશે અ મિત્રો નોટિફિકેશનની અંદર જે પણ મહત્વની ઇમ્પોર્ટન્ટ માહિતી ફોર્મ ભરવા માટેની હતી મેં તમને વિડીયોની અંદર આપી છે હવે જે પણ લોકો એલિજિબલ હોય ને આ ફોર્મ ભરવા માંગતા હોય તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો તમે દસ પાસ હોય બાર પાસ હોય આઈટીઆઈ હોય ડિપ્લોમા ડિગ્રી કે ગ્રેજ્યુએટ હોય તમે જો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો તમે ગૂગલમાં ડબલ્યુ 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 ડોટ નોલેજ ફેક્ટિવ વન ડોટ ઇન સર્ચ કરીને જે પણ ભરતીઓ ચાલતી હોય એની માહિતી લઈ શકો છો સાથે ઓનલાઈન એપ્લાય કરવાની લિંક પણ ત્યાં હું અવેલેબલ કરાવું છું મિત્રો આ વિડીયો જોયા પછી હું એ જ કહીશ કે જે પણ લોકો અહીંયા ગ્રેજ્યુએટ છે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે બધી કન્ડિશન પૂરી કરે છે એમને ચોક્કસ આ ફોર્મ છે ભરી દેવું જોઈએ હેડ ક્લર્કની પોસ્ટ મિત્રો ખૂબ સારી કહેવાય અને સ્ટાર્ટિંગથી જ અહીંયા જે પગાર ધોરણ મળે છે એ પણ સારો આપવામાં આવે છે તો જે પણ મિત્રો એલિજિબલ છે ચોક્કસ આ ફોર્મ ભરી દેવું